केवो सुंदर नगर से लाय पेला प्रभु नादवार पाळो पासे अंदर जावानी रजा मागू अने आसवा के वर्णन करू। અરે હા પ્રોળ જાવો, એ માણસને જઈને કહેજો કે ભગવાનને અત્યારે માથું દુખે છે માટે લીલાટ ઉપર પાટા બાંધી શ્રીખંડની અંદર સુતા છે। પ્રભુને જઈને કહો એમને એમનો લાડીલો ને પ્રેમીલો ભગત અજમલ મળવા માંગે છે। અરે હા પ્રોળિયાઓ, જો મારો લાડીલો ને પ્રેમી ભગત હોય તો રાજી ખુશીથી અંદર આવવાની રજા આપો। અરે નહીં નહીં ગરુડજી, એ તો મારો લાડીલો ને પ્રેમી ભગત છે, એને તમે અંદર આવવાની રજા આપો। અરે નહીં નહીં હનુમાનજી, એ પણ મારો લાડીલો ને પ્રેમી ભગત છે, એને તમે અંદર આવવાની રજા આપો। અરે હા હા, હું શું જોઈ રહ્યો છું, આજ કાળા માથાના માનવીને દુઃખ પડતા હશે, પણ આજ અખિલ બ્રહ્માંડના માલિકને આજ મારા દ્વારકાના નાથને લેલાટ ઉપર પાટા બાંધ્યા છે ને રુધિરની ધાર પણ વરસી રહી છે, આવા તો એને શેના દુઃખ પડ્યા છે। લાય પેલા પ્રભુને એના દુઃખની વાત પૂછું। ¡Gracias!
भक्तराज, हाँ प्रभु, एक मारो गांडो घेलो भगत मने लाडू जमाड़वा आव्यो हतो, पण हूँ मारा भगत ना लाडू जम्यो नही, अटले मारा भगत ने क्रोध चढ़ो, क्रोध मने क्रोध मा जळनी जारी मारा लेलाट ऊपर मारी से, आ कोई मैं मारा दुखना पाटा नथी बांधा। अरे भक्तराज, आ पाटा तो मैं मारा भगत ना बांधा से। अरे हा प्रभु, आ तमारा ललाट ऊपर लाडू नो प्रहार करना, आ जळनी जारी नो प्रहार करना प्रभु, आ तमारो भक्त अजमल पोते से प्रभु, आ एक गुनो मारो माफ करो मारा ना। अरे भक्तराज, अरे भक्तोनी माटे तो हजारो हजारो गुना माफ होय से, पण हे भक्तराज, हा प्रभु, मैं तमने देवा मा काई बाकी राख्यो नथी, सताय तमारे पोकरण गढ़थी आज द्वारका नी अंदर आवानु शु कारण से। अरे प्रभु, आप तो त्रिलोक ना नाथ छो प्रभु, अंतर्यामी छो, हा भक्तराज, बीजा ना मन मा शु चाले प्रभु आप बधु जाणो छो, અને મારા દુઃખ વિશે પણ આ બધું જાણો છો, છતાં મને શા માટે પૂછો છો પ્રભુ? અરે ભક્તરાજ, તમારા દુઃખ વિશે તો હું બધું જાણું છું, પણ મારે તો તમારા મુખે સાંભળવું છે। હા પ્રભુ, તો સાંભળો, તમે મને દેવામાં તો કોઈ વાતની ખામી નથી રાખી, પણ હા પ્રભુ, એક પોકરણ ગઢથી અહીંયા દ્વારકા સુધી આવવાના પ્રભુ મારા બે કારણ છે। અરે ભક્તરાજ, શું તમારું કારણ છે? હા પ્રભુ, એક મારો સ્વાર્થ છે ને એક મારો પરમાર્થ છે પ્રભુ। અરે ભક્તરાજ, તો કયો તમારો સ્વાર્થ છે અને કયો તમારો પરમાર્થ છે એ તમે મને કહો। હા પ્રભુ, જો મારા સ્વાર્થની વાત કરું તો મારા ઘેર એક ઝેર માટીની ખોટ છે પ્રભુ, હું પેટ પુત્ર વાંજ્યો છું પ્રભુ, મારું વાંજ્યું મેણું વાંગો પ્રભુ, અને આ પ્રભુ પરમારથની વાત કરું તો આ મૃત્યુ લોક ઉપર બહુ પાપી પોરો ચાલી રહ્યો છે પ્રભુ, આજ રાક્ષસોને દાનવો ગાયોના વધ કરે છે પ્રભુ, અને ગાયોના માંસ પણ ખાય છે, અને આ મારા નાથ દિલ્હી શહેરમાં બાદશાહ નામનો રાજા રાજ કરે છે પ્રભુ, એ હિન્દુ લોકો પાસે એના મુસ્લિમ લોકોની કબરોની પૂજા પણ કરાવે છે, અને હિન્દુ લોકોને મારી એને એના મુસલમાન બનાવે છે પ્રભુ। હા ભક્તરાજ, અને હા, પોકરણ ગઢની બાજુમાં એક ભેરબા નામનો રાક્ષસ છે, એ બાર બાર ગામમાંથે મનુષ્ય પક્ષી કાંઈ નથી રહેવા દેતો। હા મારા નાથ, આવા તો અનેક રાક્ષસો છે પ્રભુ, આનો તમે કાંઈક ઉપાય કરો મારા નાથ। અરે ભક્તરાજ, આ જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે ધરતી પર અવતાર ધારણ કરું છું, અરે સત્પુરુષના રક્ષણ માટે અને આવા પાપીઓનો સહાર કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાવ છું અને બધાય પાપીઓનો સહાર કરું છું। તો હે રાજન, હા પ્રભુ, હું તમને અહીંયા કોઈ એવી એક ચીજ આપું છું, એનો તમે સ્વીકાર કરો, તમારું કલ્યાણ થશે। અમર ડાલીનું એક તમને પુષ્પ આપું છું, એની નર નારી નવનો માજ સેવા કરજો, સેવા પૂરી થાય એટલે પુષ્પને તમારા પારણીય પધરાવજો, આ કૃષ્ણથી મોટો ભાઈ બળદેવ તમારા ઘરે અવતાર ધારણ કરશે અને રાજન તમારું વાંજ્યું મેણું ટાળશે। હા પ્રભુ,
हाँ तमें मने एक पुष्प आपो मारो वांजो मेणो पण वांजो प्रभु हाँ भक्तराज एनो मने घणो आनंद छे पण आ प्रभु हाँ तो हजी मारो स्वार्थ पूरो थयो हजी मारो परमार्थ बाकी छे प्रभु अरे भक्तराज तो तमारो परमार्थ पण मांगी लो अरे हाँ प्रभु आ दानवों ने राक्षसों नो सहार करवा आप मारा घेर मारो पुत्र बने अवतार धारण करो प्रभु अरे भक्तराज एटले शू तमे मारी मांगणी करी रह्या छो अरे हा प्रभु हूँ तमारी ज मांगणी करी रह्यो छूं अरे भक्तराज हूँ तमारा महल मां तमारो पुत्र बनी अवतार धारण करो ए पहला तमारे मने एक वचन आपवू पड़शे केम तमारू मन डगी गयू अरे नहीं प्रभु जो आप मारा घेर मारो पुत्र बनी अवतार धारण करता हो प्रभु तो आज तमे मने जे वचन आपो आज तमारा भक्त अजमल ने मंजूर से प्रभु अरे धन्य से भक्तराज तमारी भक्ति ने धन्य से तो हाँ भक्तराज जे हूँ तमने कहो ए तमे सांभळो जारे तमारा महल ने अंदर तमारो पुत्र बनी अवतार धारण करो पण जारे मारो समाधि लेवानो समय आवी जाय एवा समये तमारे मने हस्ता मुखे विदाय आपी पड़शे तमारी आँखनी अंदर एक पण आंसू नो आबू जोवे अरे प्रभु आ दुनिया नी अंदर आ जगत नी अंदर कयो एवो बाप छे प्रभु के आज एनो जुवान जो दीकरो एने छोड़ीने भगवान पासे जातो होय अने एना बाप नी आँख मां आंसू न होय प्रभु એવો તો કયો કઠણ કાળજાનો બાપ હશે પણ આ મારા નાથ આપ મારા ઘેર મારો પુત્ર બની અવતાર ધારણ કરતા હો ને તો આ વચન પણ તમારા ભક્તને મંજૂર છે મારા નાથ અરે હા ભક્તરાજ તો હું તમને બીજી કોઈ અહીંયા એવી એક ચીજ આપું છું એનો તમે સ્વીકાર કરો તમારું કલ્યાણ થશે બહુ સારું પ્રભુ પુષ્પ આપો સૌ એ પુષ્પની તમે નવ નવ માસ સેવા કરજો સેવા પૂરી થાય એટલે પુષ્પને તમારા પારણીએ પધરાવજો હું પોતે તમારા ઘરે અવતાર ધારણ કરીશ અને બધાય તમારા કાર્ય હું પૂરા કરીશ અરે બહુ સારું પ્રભુ હા તમે મને બંને પુષ્પ તો આપ્યા આપ મારા ઘરે અવતાર ધારણ કરો એની કઈ સાર કઈ તિથિ અને કયા વારે આપ મારા ઘરે પધારશો પ્રભુ અરે ભક્તરાજ આ 1461મી સાલ ભાદરા દશમ કેરી રાત તિથિ આપું તમને 11મી ગુરુવાર અરે આ પ્રભુ આપ મારા ઘેર અવતાર ધારણ કરો એની ખબર મને કઈ રીતે પડે એની કઈ નિશાની તો છે ને પ્રભુ અરે હા ભક્તરાજ જ્યારે તમારા રંગીલા મહેલની અંદર અરે કુમકુમના પાંચ પગલા પડે તને તમે ધારજો કે દ્વારકાના નાથે અવતાર ધારણ કર્યો છે અરે આ પ્રભુ આ બંને બાળકનો જન્મ થાય પછી એના નામ શું રાખ્યું પ્રભુ અરે હા ભક્તરાજ જે પહેલું પુષ્પ તમને આપ્યું છે એ બાળકનો જન્મ થાય એટલે એનું નામ તમે વિરમદેવ એવું રાખજો અને વિરમદેવની તમે છઠ્ઠી ઉજવજો છઠ્ઠીના છઠ્ઠા દિવસે હું પેટ અવતાર ધારણ નહીં કરું તમારા પારણીએ આવીને પોઢીશ એટલે મારું નામ તમે રૂડું રામદેવ એવું રાખજો બહુ સારું પ્રભુ અરે આ પ્રભુ અમે તો રહ્યા કાળા માથાના માનવી અમને આમ ઘડીકમાં કોઈ ઉપર વિશ્વાસ ન આવ્યો પ્રભુ તો આપ મારા ઘેર મારો પુત્ર બની અવતાર ધારણ કરતા હો ને પ્રભુ તો મને હાથો હાથ કોલ આપો પ્રભુ અરે હા ભક્તરાજ
अरे हूँ तुमने एक सच्चो नो कॉल आपो तो तुम्हें हासू मानशो ने। हा प्रभु વસન આપ્યા છે છતાંય હજી તમારું મુખ મને ઉદાસ દેખાય છે મનની અંદર કોઈ ઈચ્છાઓ તમારી બાકી હોય એવું મને લાગે છે અરે આ પ્રભુ હજી મારી એક ઈચ્છા બાકી છે તમે તમારા અનેક ભક્તોને તમારી રાસલીલા બતાવી છે પ્રભુ હા ભક્તરાજ મારે પણ તમારી રાસલીલા જોવાના ઘણા કોડ છે તો શું તમે મને તમારી રાસલીલા બતાવશો પ્રભુ અરે હા હા ભક્તરાજ કેમ નહીં અરે જરૂર હું તમને મારી રાસલીલાઓ બતાવીશ બહુ સારું પ્રભુ તો હવે હું જવાની રજા લો ભલે ભક્તરાજ ખુશીથી જાઓ અરે નહીં નહીં પરોળ જાઓ તમારે પણ કાંઈ મૂંઝાવાનું છે જ નહીં તમને મારા ભંબરિયા ભાલા તરીકે મારી સાથે તમને પણ સેવામાં રાખીશ અરે નહીં નહીં હનુમાનજી અરે તમારે પણ કાંઈ મૂંઝાવાનું છે જ નહીં કારણ કે તમે પણ આ જન્મની અંદર મારી સેવા ભક્તિ બહુ સારી કરી છે માટે આવતે જન્મે તમને અરજી પાઠી તરીકે મારી સાથે સેવામાં રાખીશ અને પહેલો પડશો હું તમને પૂરીશ જાઓ આ પણ મારું તમને વચન છે અરે નહીં નહીં ગરુડજી અરે તમને પણ કેમ ભૂલાય કારણ કે તમે પણ અત્યાર સુધી મારી સેવા ભક્તિ બહુ સારી કરી છે માટે આવતે જન્મે તમને પણ લીલુડા ઘોડા તરીકે મારી સાથે સેવામાં હાજર રાખીશ જાઓ આ પણ મારું તમને વસન છે અરે નહીં નહીં દેવી અરે તમારે પણ કાંઈ મૂંઝાવાનું છે જ નહીં કારણ કે તમે પણ આ જન્મની અંદર મારી સાથે રહી મારી સેવા ભક્તિ બહુ સારી કરી છે માટે આવતે જન્મે આવતો જન્મ તમારો ઉમરકોટના સોંડા રાજાને ઘેરે થશે અને ન્યાસ દેવી તમારા શરીર ઉપર અનેક ખોટ હશે આંખે આંધળા કાને બ્યારા અને પગે લંગડા દેવી તમારા શરીર ઉપર આવી ખોટ હશે કોઈ તમારું શ્રીફળ ટકા નહીં સ્વીકારે જ્યારે પોકરણ ગઢની અંદર મારી 20 વર્ષની ઉંમર થશે ત્યારે તમારો ટકોને શ્રીફળ હું સ્વીકારીશ અને નેતલ દેવ એવું તમારું નામ રાખજો જાઓ આ પણ મારું તમને વચન છે
गोकुलिया मां गम तू नथी रे जोने गोकुलिया मां गम तू नथी हने वली अमना लागे खारी दे वे मारा वाला ये वाला हरे जोने ते तो सिद्ध ने तेरा गाय सामला कौन गुण कानूला कानूला तारी मुरली आज मारा सिद्ध ने सोती गाया गली से गोपियो आरी रे मारी लिंजला देरन धाया जोने दार कामा जैता नदी फरो जिरे जोने दार कामा जैता नदी फरो हने ते तो काढ़ी नहीं खबरू काई हे जोने नान पान ना पड़ा नडला वे तू तो भूली क्या जो भगवान अले बाप हागा सा धड़कती जे लड़ी मारो कानूनो कलायल मोरा पण तमे रासे रमवा मलाय आवजो आरी रे तमे सरती सयरुसा
माता जी ने सजड़े नमू हन गणपति हर यविशाल मन मन आप जो हे मारी जी बड़ी रस Oh,
बोल कृष्ण कन्हैया लाल की जय।